બનાસકાંઠા જિલ્લાના લીસામાં એક પેઢી પર સામાન્ય મહેતા તરીકે નોકરી કરતા એક યુવકે તેની કળાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ યુવક કોઈ પણ ચિત્રની આ બેહૂબ નકલ માત્ર પેન્સિલથી બનાવી નાખે છે અને તે પણ જોત જોતામાં. નથી તો આ કોઈ કોમ્પ્યુટર પ્રિન્ટ કે નથી ઝેરોક્સ કોપી. આ ચિત્રો બનાવ્યા છે ડીસામાં એક ખાનગી પેઢી પર મહેતા તરીકે કામ કરી રહેલા પ્રદીપસિંહ રાજપૂતે. પ્રદીપસિંહ રાજપૂતની ઉંમર માત્ર 21 વર્ષ છે, પરંતુ તેમને નાનપણથી જ ચિત્રો પ્રત્યે લગાવ રહ્યો છે. બાળપણમાં કોલસા વડે ભીંતો પર ચિત્રો દોરતા હતા અને ત્યારબાદ કાગળ પર દોરવાની શરૂઆત કરી. પરંતુ ચિત્રો દોરવાનો જે જનૂન આ યુવકમાં છે તે કદાચ બીજા કોઈમાં નહીં હોય, અને એટલા જ માટે પ્રદીપસિંહ આજે કોઈ પણ જાતની ચિત્રકલાની તાલીમ લીધા વિના ખૂબ જ ઉમદા તસવીરો બનાવી રહ્યા છે. માત્ર પેન્સિલના ઉપયોગથી તે ગણતરીની મિનિટોમાં ગમે તે વ્યક્તિની આબેહૂબ મોનોકલર તસવીર બનાવી નાખે છે. એટલું જ નહીં, આ યુવકનો અભ્યાસ માત્ર 9 ધોરણ સુધીનો છે અને 10મા ધોરણમાં નાપાસ થઈ ગયા બાદ ખાનગી પેઢી પર નોકરી કરવા માંડ્યો હતો. અને ચિત્રકામ કરવું તેનું વ્યાવસાયિક કામકાજ નથી, પરંતુ માત્ર શોખ છે. દિવસ દરમિયાન તે પોતાના કામકાજમાં વ્યસ્ત રહે છે અને જ્યારે જ્યારે નવરાશ મળે છે ત્યારે ત્યારે આ પ્રદીપસિંહ હાથમાં કાગળ અને પેન્સિલ લઈને ચિત્રો બનાવવા લાગે છે. અને વર્ષોના આ અભ્યાસને પગલે પ્રદીપસિંહ રાજપૂત માત્ર પેન્સિલની મદદથી ચિત્રો દોરવામાં મહારત મેળવી લીધી છે. પ્રદીપસિંહ દ્વારા જે રીતે માત્ર પેન્સિલના ઉપયોગથી ચિત્રો બનાવતી વખતે ચિત્રના માપ, રંગ અને શેડ પર ધ્યાન રાખવામાં આવે છે તે ખૂબ જ આશ્ચર્ય પમાડે છે. કારણ કે આ યુવક જ્યારે ચિત્ર બનાવે છે ત્યારે ના તો માપ પટ્ટીનો ઉપયોગ કરે છે કે ના કોઈ ગ્રાફનો, અને તેમ છતાંય ગણતરીની મિનિટોમાં તસવીરની આબેહૂબ નકલ બનાવી નાખે છે. દ્રશ્યો પ્રદીપસિંહ રાજપૂતમાં રહેલી કળાની ગવાહી આપી રહ્યા છે. અમે જ્યારે પ્રદીપસિંહનો સંપર્ક કર્યો અને તેમની આ કળા વિશે વાત કરી ત્યારે પ્રદીપસિંહ રાજપૂતે તેમનામાં ચિત્રકળા કેવી રીતે વિકસી તે અંગે જણાવ્યું હતું. હું ને બચપનથી પેઇન્ટિંગ બનાવવાનો શોખ હતો, એટલે પહેલાં કાગળો બનાવતો હતો, પછી સેફ ઓર્ડર લાગ્યો અને પછી ધીરે ધીરે ઓર્ડર મળતા રહે એટલે થોડા ફ્રેન્ડોના સર્કલથી આ સ્કેચ બનાવવાનું વધારે ચાલુ કર્યું મેં. અત્યારે હું પેઇન્ટિંગ બનાવું છું અને થોડું 10મામાં ફેલ થયેલો છું. અત્યારે તો હું એક પેઢીમાં ખાનગી પેઢીમાં નોકરી કરું છું. ચિત્ર લગભગ હું 7-8 વર્ષ દૂર દોરું છું. ચિત્રકળા ખૂબ જ અઘરો વિષય છે અને તેમાં નિપુણતા મેળવવા માટે નિષ્ણાત ચિત્રકારો પાસે તાલીમ લેવી પડતી હોય છે, અને તાલીમ લીધા બાદ પણ ઘણા એવા લોકો છે કે જે ચિત્રકાર નથી બની શકતા. પરંતુ ડીસાના પ્રદીપસિંહે કોઈ પણ નિષ્ણાત ચિત્રકારની તાલીમ લીધા વગર બસ પોતાની જાતે જ ચિત્રકળામાં મહારત હાંસલ કરી છે. તેને ખરેખર ગોડ ગિફ્ટ ના કહીએ તો બીજું શું કહેવાય. પ્રતિભા પર કોઈનો ઇજારો હોતો નથી અને તે સાબિત કરી બતાવ્યું છે ડીસાના એક ખાનગી પેઢીમાં કામ કરતા એક મહેતાજીએ, જેનું નામ પ્રદીપસિંહ છે. આ યુવક જે ચિત્રો બનાવે છે તે ચિત્રો જોઈ સૌ કોઈની આંખો પહોળી થઈ જાય છે. ગણતરીની મિનિટોમાં એક સ્ક્રેચ બનાવો તેના માટે એક સામાન્ય બાબત છે. કોઈ પણ ચિત્ર જોઈ તેની આબેહૂબ નકલ બનાવે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ યુવકે ચિત્રકળા માટે કોઈ ટ્રેનિંગ નથી લીધી. માત્ર 10 ધોરણ સુધી ભણેલા આ યુવકે પોતાનામાં રહેલી જે શક્તિઓ છે તેને બહાર લાવવા માટે જાતે જ ટ્રેનિંગ લીધી છે અને જાતે જ પોતાના શોખને અત્યારે ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ ગયો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.